બનાસકાંઠા જેડા ગામમાં પાણી માટે ઝઝૂમતા લોકો સિંચાઈની સાથે પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે। વાત કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાના જેરડા ગામની। જેરડા ગામમાં પાણી માટે ઝઝૂમતા લોકો સિંચાઈની સાથે પીવાના પાણીના વલખા। રાજ્ય સરકાર ભલે કહેતી હોય કે ટેન્કર રાજ સમાપ્ત થઈ ગયું છે, પણ બનાસકાંઠાના ડીસા પાસે આવેલા જેરડાના લોકો આજે પણ મીઠા પાણી માટે ટેન્કર પર નિર્ભર છે। રણની નજીક આવેલું ગામ હોવાથી અહીંના ભૂગર્ભ જળ પણ ખારા બની ગયા છે। બનાસકાંઠા જિલ્લાના જેરડા ગામના ખેડૂતો પાસે અનેક વીઘા જમીનો છે અને તેમાં તેઓ ખેતી કરે છે। ખેતરોમાં સિંચાઈના પાણી માટે બોર બનાવવામાં આવ્યા છે, છતાં તેમને સિંચાઈ તેમજ પીવાના પાણીની સમસ્યા છે। પીવા માટે મીઠું પાણી મેળવવા ટેન્કરથી પાણી મંગાવવાની ફરજ પડી છે। નવ બોર બનાવ્યા છે, છતાં બી પાણી નથી। સરકાર તંત્ર કોઈ ધ્યાન દેતી નથી એનામાં, બરોબર। આનામાં સિપુ ડેમ અમારો પાય જ આવેલો છે, તો બી પાણી મળતું નથી। સિપુનું કોઈ રાહત દર મળતું નથી, સિપુમાં કોઈ સાફ સફાઈ કરવામાં આવતી નથી, બરોબર। ખોટા ખોટા ટેન્ડરો ભરીને ખેડૂતોને પરેશાન કરે છે સરકાર। શ્રી સીએમ વિજયભાઈ રૂપાણીને નમ્ર વિનંતી, પીએમ સાહેબ નરેન્દ્રભાઈ મોદીને નમ્ર વિનંતી કે અમારે ખેડૂતોને આટલું ધ્યાન દો। તેનું કારણ છે બોરમાં હવે મીઠું નહીં પણ ખારું પાણી આવે છે। 800 થી 1000 ફૂટ ઊંડા બોર બનાવ્યા હોવા છતાં પણ ખારું પાણી આવી રહ્યું છે। પાણી ખારું આવતા જ પાણી માટે પણ બહારથી ટેન્કર મંગાવવાની ફરજ પડી રહી છે, તો પછી સિંચાઈની તો વાત જ શી કરવી। દર વર્ષે આ વિસ્તારમાં પાણીમાં તળ ઊંડા જઈ રહ્યા છે, જેના કારણે છેલ્લા 4-5 વર્ષની અંદર હજારો હેક્ટર જમીનમાં ખેતીનો પાક પણ નિષ્ફળ જઈ રહ્યો છે, અને ખેતી પાક નિષ્ફળ જતા ખેડૂતોને લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। બનાસકાંઠા જિલ્લાનો રણ વિસ્તાર પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે। 10 વર્ષ પહેલા અહીંના લોકો પોતાના જ ખેતરમાં બનાવેલા બોરમાંથી મીઠું પાણી પીતા હતા, પરંતુ માત્ર 10 થી 12 વર્ષની અંદર અહીં મોટા ભાગના બોરમાંથી હવે ખારું પાણી આવવા લાગ્યું છે। આ વિસ્તારની વાત કરીએ તો અંદાજે 30 થી 40 જેટલા ગામોમાં આની અસર જોવા મળી રહી છે। મીઠા પાણીની આશાએ આ વિસ્તારના ખેડૂતો પોતાના ખેતરમાં અનેક વખત બોર બનાવવાનો ખર્ચ કરી ચૂક્યા છે, અને લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ મીઠું પાણી મૃગ જળ સમાન બની ગયું છે। રિયા સોલંકી, ZSTV, બનાસકાંઠા।